સુરતના પઠાર વિસ્તારમાં આવેલા ગીરધર એસેટમાં બેમાં આવેલી લુમ્સના કારખાનાની લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતા ધડાકે પર નીચે પડી હતી, જેમાં એક કામદારનું મોત નિપજ્યું છે, જ્યારે સાત કામદારને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. પટારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. દરમિયાન સિવિલ હોસ્પિટલના સીએમનો દિનેશ પ્રસાદ મંડળે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાની આસપાસ લિફ્ટ દુર્ઘટનાની 8-9 ઇજાગ્રસ્ત થયેલા માણસોને સિવિલ લાવવામાં આવ્યા હતા અને તમને તાત્કાલિક સારવાર શરૂ કરી છે, જેમાંથી એકનું મોત થયું છે, બાકી તમામને હેન્ડ ઇન્જરી અને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. 3 કે 4 વધુ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તમામની સારવાર ચાલી રહી છે, એક્સપ્રેસ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ જ માલુમ પડશે કે વધુ કેટલી ગંભીર ઇજાઓ થઈ છે. સુરત બટાર ખાતે શાંતિનાથ મિલમાં જે માણસોને સામાન માલ સામાન લઈ જવાની લિફ્ટ હતી, એ લિફ્ટ આજે સવારે લગભગ 9-10 ના સમયગાળા દરમિયાન એ લિફ્ટ ઉપરથી નીચે પડી છે અને એ લિફ્ટમાં લગભગ 7-8 વ્યક્તિઓ હતા. અત્યારે તમામ વ્યક્તિઓ અત્યારે મીડિયાના માધ્યમથી જ આપણને ખબર પડી છે કે આવી ઘટના બની છે. આ ઘટના બન્યાને લગભગ 2-3 કલાક ઉપર થયા છે અને જે ઘાયલ થયા છે તમામ લોકોને અત્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એમની ખબર અંતર પૂછવા હું જઈ રહી છું. મેડમ, કયા પ્રકારની કાર્યવાહી કરાશે જો જવાબદાર હશે તો? અત્યારે પહેલા ઘટના જ અત્યારે બધાને ખબર પડી છે અને આ સ્થળ પર પણ આવ્યા અને મને હજુ 5 મિનિટ થઈ છે એટલે પહેલા સમગ્ર માહિતી હું જાણીશ કે આ મિલ ક્યાં છે, કોની છે, એમનો માલિક કોણ છે અને ત્યારબાદ એમની પર કઈ બીજી એક્શન હશે તે લેવામાં આવશે. કેટલા લોકોને મોત થયા છે મને ખબર છે? અત્યારે હું સિવિલ હોસ્પિટલની વિઝિટ પર જાઉં છું, ત્યાં 7-8 લોકોને અહીંયાથી લઈ જવામાં આવ્યા છે એવી અહીંયા સ્થાનિક લોકોની પાસેથી માહિતી છે. હવે સિવિલ હોસ્પિટલમાં ગયા બાદ ખબર પડશે કે આમાં કેટલા લોકો ઘાયલ થયા છે.